विराम बाद आपनुं स्वागत छे। समाचारों पर आगळ नजर करिए, मुद्दानी वात करिए अने वात करीशुं वरसादनी। गुजरातमां भारे पवन साथे वरसादनी आगाही वच्चे आजे वहेली सवारथी ज वीजळीना कड़ाका साथे अमदावाद, वडोदरा सहित अनेक जिल्लामां वरसाद वरस्यो अने आगामी दिवसोमां पण वरसादनी शक्यताओ सेवाई रही छे। દક્ષિણ પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસર આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે। રાજ્યમાં ભારે વરસાદ સાથે 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે વહેલી સવારથી જ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી સહિતના પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। भारे पवन फूंकाता राज्यमां ठेक ठेकाणे वृक्षों पड़वा अने जाहेरातोना होर्डिंग्स तूटवाना बनाव पण बन्या छे। जारे खेड़ा जिल्लाना ठासरा तालुकाना शाहपुरमां बाइक पर जता दंपति पर वृक्ष पड़ता बंनेना मौत थया हता। अमदावादमां भारे पवन साथे पड़ेला वरसादने पगले हिल स्टेशन जेवो माहौल वहेली सवारथी सर्जायो हतो। ठंडो पवन फूंकाता वातावरणमां ठंडक फैलाई छे। अमदावाद शहेरमां सवारे 7-8 वाग्या सुधीना 1 कलाकमां सरेराश 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। શહેરના વિરાટનગર, ઓઢવ, રખિયાલ, કોલ, રામોલ, મણિનગર, વટવા, નરોડા, મેમકો સહિતના પૂર્વ વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, માનસીચા રસ્તા, શિવરંજની, જોધપુર સેટેલાઇટ, એસજી હાઈવે, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં પણ 1-1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6-9 જૂન સુધીમાં વાવાઝોડું આવવાની પણ સંભાવના છે, જેને લઈને આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે આગાહી મુજબ રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। તો જે રીતે આજે રાજ્યમાં 104 જેટલા તાલુકામાં વરસાદ થયો છે, બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થયો હતો। સચિન સિખલિયા જોડાઈ ગયા છે બનાસકાંઠાથી। સચિન, બનાસકાંઠામાં આજે વરસાદની શું પરિસ્થિતિ હતી, તેના કારણે શું નુકસાન થયું છે બનાસકાંઠામાં? દિવ્ય, ચોક્કસ વાત કરવામાં આવી તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈ અનેક વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા હતા। તો ક્યાં કહી શકાય કે જે વૃક્ષો હતા તે પણ ધરાશાયી થયા હતા। અગાઉ જે 28 મહિના રોજ પણ વરસાદ વરસ્યો હતો, જેને લઈ શહેરના અનેક જે વીજ પોલો હતા, ગણી શકાય કે 1000થી વધુ જે વીજ પોલો હતા તે ધરાશાયી થયા હતા, જેના કારણે અનેક ગામડાઓ હતા જે 2 દિવસ સુધી જે ઘર લાઇટથી વંચિત રહ્યા હતા, કહી શકાય કે જેને લઈને એક મોટી ખેડૂતોની આફત આવી પડી હતી। વારંવાર આજે કમોસમી વરસાદ તેમજ ભારે પવનના કારણે જે ખેડૂતો છે એક વાર ફરી મુશ્કેલીઓ મુકાય છે। બનાસકાંઠાની જો સમગ્ર વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસથી 25-26 વખત જે કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈ ખેડૂતોના ઉભા પાકને વારંવાર નુકસાન થવા પામ્યું છે। અગાઉ પણ જે વરસાદ વરસ્યો હતો, જેને લઈ ઘઉંનું પાકનું લાવણી થઈ રહી હતી, તે દરમિયાન જ ખેડૂતોને પડતા પાડતા જેવી સ્થિતિ સામે આવી હતી। તો અત્યારે પણ બાજરીની સિઝનમાં પણ બાજરી લઈ ચૂક્યા હતા, તે દરમિયાન જ કમોસમી વરસાદ તેમજ કડાકા ફડાકા સાથે જે વાવાઝોડું આવ્યું હતું, જેને લઈ ભારે નુકસાન થવા પામ્યું છે। તો ક્યાંક ને ક્યાંક જે ખેતરોમાં જે રહેતા હતા પશુઓ હતા, તેમણે પણ કેટલાક પશુ મૃત્યુ પામવાની ઘટનાઓ સામે આવી છે। આ વચ્ચે જ બનાસકાંઠાની 2 દુઃખદ ઘટના એવી હતી કે પાલનપુરના જે લક્ષ્મીપુરા વિસ્તાર હતો, ત્યાં એક દિવાલ ધરાશાયી થતા જે પટેલ પરિવાર હતો તેના 40 વર્ષનો જે યુવક હતો જે દટાઈ જતા તેનું મોત નીપજ્યું હતું, જે પરિવાર પણ આજે પણ શોકમાં ગરકાવ હતો। બીજી બાજુ વાત કરવામાં આવે તો ધોતા ગામ હતું જે વડગામ તાલુકાનું, ત્યાં પણ એક ગરીબ પરિવાર હતો જેને પરિવારમાં 4 દીકરીઓ હતી, જોકે એક દીકરીને માથામાં જો ઈટો પડી જવાના કારણે અત્યારે પણ દીકરી હોસ્પિટલ આવી છે, ઈજાગ્રસ્ત થવાના કારણે માથામાં 7 જેટલા ટાંકા આવ્યા હતા। સમગ્ર ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો મહેસાણા હોય, અરવલ્લી હોય, બનાસકાંઠા હોય કે પાટણ હોય, સમગ્ર છેલ્લા ઘણા દિવસ સુધી જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, જેને લઈ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। ક્યાંક ને ક્યાંક જે હાઈવે પરના જે વૃક્ષો હતા તે પણ ધરાશાયી થયા હતા દિવ્યા, અને કહી શકાય કે અનેક જે વિસ્તારો એવા હતા નીચાણવાળા, તે અત્યારે પણ પાણી ભરેલા હતા। પાલનપુરની મુખ્ય વખતે કે આબુ રોડ હાઈવે તરફથી જવાનો માર્ગ છે, તે માલણ જે જવાનો આબુ રોડ તરફથી અત્યારે પણ પાણી ભરેલા છે, જે હાલ પણ જે ટ્રાફિક જોવા મળી છે દિવ્યા। જી સચિન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આપણી સાથે કિશન રાઠોડ પણ જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ જાણીશું કે કિશન, આપના વિસ્તારમાં, જિલ્લામાં જે રીતે વરસાદ રહ્યો છે તેને લઈને જાણકારી અને નુકસાન શું શું થયું છે, ખેડૂતોને કેટલું નુકસાન? વાત કરવામાં હવે તો ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। આ વરસાદ વહેલી સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી અનેક જિલ્લાના વિસ્તારમાં પડ્યો હતો, જેમાં
મહેમદાવાદમાં સૌથી 2.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે મહેમદાવાદ વિસ્તારના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે હલદરવાસમાં અમુક દિવાલો ધરાશાયી થઈ હતી, ત્યારે નાની અડબોલી જેવા ગામોમાં મકાનોના પતરા ઉડ્યા હતા. જો ઠાસરાની વાત કરવામાં આવે તો ઠાસરા પાસે એક દંપતિ પોતાનું મોટરસાઇકલ લઈને જતા હતા, ત્યારે શાહપુર પાટિયા પાસે તેઓની પર ઝાડ પડતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે અન્ય વાત કરવામાં આવે તો નડિયાદ પાસે આવેલા પેટલી પ્રાથમિક શાળાના પતરા ઉડીને નજીકના વિસ્તારોમાં પડ્યા હતા. આવી રીતે જિલ્લામાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને જે 10 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો ત્યાં અનેક તાલુકાઓ પંથકમાં નુકસાન થયું હતું. કપડવંજ જેવા વિસ્તારોમાં પણ ફૂલ પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો હાલમાં જે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા બાજરી અને જુવાર જેવા પાકોને જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં આજે નુકસાન થયું હતું. જી, આપનો આભાર કિશન જાણકારી બદલ. આપણી સાથે નામદેવ પાટીલ પણ જોડાઈ ગયા છે. અને નામદેવ, જે રીતે સતત રાજ્યભરમાં વરસાદ વરસ્યો છે, આપના જિલ્લામાં કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો અને નુકસાન જે રીતે રાજ્યમાં થયું છે, શું ત્યાં પણ થયું છે? દેવા, હવામાન વિભાગ દ્વારા જે ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે વરસાદની અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા આવ્યો હતો, જેના બાદ ભારે વાવાઝોડા સાથે ગાજવીજ સાથે કમ સમયે વરસાદનું સાર્વત્રિક આગમન થયું હતું. ત્યારે ગોધરાની વાત કરવામાં આવે તો ગોધરામાં બી 1 ઇંચ એટલી વરસાદ વરસી રહી છે. અને આ વરસાદના કારણે અનેક જિલ્લાના અનેક જગ્યાએ જે વૃક્ષો છે એ વૃક્ષો ધરાશાયી થઈ છે, જેના કારણે માર્ગો બી અનેક બંધ કરવાની ફરજ પડી હતી. ત્યાં વૃક્ષોના ધરાશાય સાથે સાથે જે વીજ પોલના છે વીજ પોલ બી ધરાશાય થયા હતા. ત્યારે કેટલીક જગ્યાએ વીજ ખોરવાઈ જતા લાઇટ ગુલ થઈ છે. અને હાલ તંત્ર દ્વારા અને જે સ્થાનિક જે લોકો છે લોકો દ્વારા જે વૃક્ષો જે ધરાશાય થયા છે તેઓને હટાવવાની કામગીરી હાલ શરૂ છે. જી નામદેવ, આપનો આભાર વધુ જાણકારી સાથે. તો જે રીતે રાજ્યમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે, 104 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જોકે સૌથી વધુ મહેમદાબાદમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, તો લુણાવાડા અને નડિયાદમાં 2-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહુધા, લાખણી, બાલાસિનોરમાં 1.5 ઇંચ વરસાદ છે, તો મુડાસા, આણંદ અને જાંબુઘોડામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. પાટણ, વિજાપુર, ગોધરા શહેરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે દેસર, બાયડ, કડી, કપડવંજમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો. માણસા, સરસ્વતી, પેટલાદમાં પણ 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો છે, જેમાં અમદાવાદ, પંચમહાલ, અરવલ્લી, ખેડા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ નોંધાયો હતો. પવનના કારણે અનેક વીજપોલ સહિત વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદના કારણે વીજ પુરવઠો પણ ગુલ થયો હતો. તમામ જિલ્લાના અનેક તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. સાથે વડોદરામાં પણ ભારે વરસાદ જેવી પરિસ્થિતિ વચ્ચે વૃક્ષો ધરાશાયી થયા હતા, અનેક હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા. અલ્પેશ અમારી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે. અલ્પેશ, વડોદરામાં જે રીતે વરસાદ નોંધાયો હતો તેને લઈને શું જાણકારી અને નુકસાન શું? વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. અંદાજે 40-50 કિલોમીટર પવન ફૂંકાયો હતો. કહી શકાય કે જે રીતે વહેલી સવારે જે પવન ફૂંકાયો તેની અંદર 100 થી પણ વધુ જે વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા અને નાના મોટા છોડ મેનર પણ પડ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આ હટાવવાની કામગીરી તો શરૂ કરવામાં આવી, પરંતુ જે રીતે ચોમાસા અગાઉ જે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેની ક્યાંક ને ક્યાંક ફૂલ અહીંયા ક્ષતિ થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે વારંવાર કોર્પોરેશન દ્વારા વૃક્ષો કટિંગ નું કામ કરવામાં આવતું હોય છે, વીજળીના જે પોલ હોય તેને સાચવવાનું કામ કરવામાં આવતું હોય, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી તેવું અહીંયા લાગે છે. માત્ર 10-15 મિનિટ જ વરસાદ વરસ્યો હતો અને તેની અંદર જ વડોદરાની આ પરિસ્થિતિ થઈ હતી. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સામાન્ય વરસાદથી હાઈવે પર આવેલા જે વીજ પોલ છે તે પણ ધરાશાયી થયા હતા અને આ વરસાદને લીધે ક્યાંક વીજ કરંટ પણ જે શહેરમાં ફેલાયેલો હતો અને તેને પણ દૂર કરવામાં ત્યાંથી તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે જે વિસ્તાર છે અટલાદરા વિસ્તાર તેની અંદર પણ એક યુવાનનું જે વીજ વાયરને અડકી ગયો હતો અને અડકતાની સાથે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આવી ઘોર બેદરકારીથી આ લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે તંત્રએ અહીંયા સાવચેત થવાની જરૂર છે, કારણ કે હવે ચોમાસું પછી ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા દેખાઈ રહી છે અને જે રીતે હવે ચોમાસું બેસી ગયું છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ચોમાસું બેસી ગયું છે અને હવે જે પ્રિમ
તંત્ર ક્યાંક દરેક જગ્યાએ હાલતું નિષ્ફળ દેખાઈ રહ્યા છે અને તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવતા હતા તે જ્યાં નિષ્ફળ દેખાઈ રહ્યા છે. અત્યારે કોર્પોરેશન દ્વારા નાગરિકો કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે ટેક્સ છે જી આપનો આભાર અર્પિત જાણકારી બદલ.